હલો હલો હા, આપ શું કહેવા માંગો છો? હા, 498 કહો જી, 354 114, જયારે કોઈ અન્ય અધર વ્યક્તિ કોઈ મહિલા ને હાથ લગાવે છે ત્યારે પોલીસ એની દમંગાઈ બતાવે છે. બરાબર, ત્યારે પોલીસ પોતે તો પોલીસ સામે આ કાર્યવાહી કરશે કે કેમ? ચોક્કસ, એ જ સવાલ હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે મીનાબેન, કે જયારે આ જ વસ્તુ જો કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોત તો પોલીસ દ્વારા તેની સામે પગલા લેવાયા હોત, પરંતુ હવે જયારે પોલીસ દ્વારા આ વસ્તુ કરવામાં આવી રહી છે, નિયમનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, તો તેની સામે પગલા કેમ નહીં? મુખ્તારભાઈએ જે વાત કરી 498 કહો, 354 અને 114 ની જે વાત કરી, એ 498 કહો, પેલા તો પરિણીત સ્ત્રી જે હોય એના સાસરિયાઓના વિરુદ્ધમાં ફરિયાદ કરી શકે એવી કલમ છે. 354 ની જે કલમ જે છે એ કલમ જે છે તે મોલેસ્ટેશન ની કલમ છે, અને હવે એમાં ઘણા બધા સુધારા આવ્યા છે, પણ એ ઇન્ટેન્શનલી જે આખી વાત છે એ છે. અહીંયા ઘડી જે આખું આપણે બાબત જોઈ એ કોઈક એક જમીનના વિવાદમાં જે આખી જે ઘટના બની એ ઘટનાને તો નિંદનીય છે જ છે, પણ એને આ કલમ એટલા માટે ના લાગુ પડી શકે કે આ ઇન્ટેન્શનલી નથી થયું. અને જે રીતના આ આખું બાબત જે બની છે, જે પીઆઈએ પણ જે પણ અમને ખુલાસો આપ્યો છે એ જોઈએ, તો એમાં પણ એમણે એ જ કીધું છે કે જ્યારે એક પક્ષ તરફથી હુમલો થયો ત્યારે અમે લોકોએ આ શરૂ કર્યું, વોટ્સો એવર ઇટ મે બી, પણ અહીંયા 354 ની કલમ લાગુ ના પડે. અહીંયા જી આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે, ગણેશભાઈ. ગણેશભાઈ શું કહેશો? જી હલો, હા શું કહેશો, આપનું શું કહેવું છે? આપણે ગૃહરાજ્યમંત્રી પટેલ સાહેબ, રજનીભાઈ પટેલ છે, બરાબર જી? હા, તો આ યોગ્ય નથી કે પબ્લિક માટે જે અત્યાચાર જો પોલીસ વાળા ગુજરતા હોય જી, મહિલાઓ માટે ખાસ કે દંડા વાળી કરી લે છે, બરાબર છે, માથા ફોડી નાખેલા છે જી, તો આમ કે તો એ મોટી મોટી જાહેરાતો આપણે સરકાર આપે છે જી. પણ આપને જણાવી દઈએ કે આ બાબતે સંદેશ ન્યૂઝે પણ તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન ચોક્કસથી કર્યો હતો, પરંતુ સાહેબ હાલ કાર્યક્રમમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે, કારણ કે જનતાના જે પ્રશ્નો છે, જનતાની જે મુશ્કેલી છે તે સાંભળવાનો હાલ રજની સાહેબ પાસે સમય નથી, એ અમે આપને જણાવી રહ્યા છીએ. રુઝનબેન, આપની પાસે આવવા માંગીશ. મહિલા મુખ્યમંત્રી જયારે છે, ગુજરાતના મુખ્યમંત્રી એક મહિલા છે, ત્યારે મહિલાનું દર્દ સમજશે તેવું એ મહિલાઓ કહી રહી હતી, જયારે મહિલા મુખ્યમંત્રી પહેલા ગુજરાતના સૌથી પહેલા મહિલા મુખ્યમંત્રી આવ્યા હતા, દરેક મહિલાઓ ખુશ થઈ હતી કે હવે મહિલાઓ તરફનું દર્દ ઓછું થશે, તેને સમજવાની કોશિશ કરવામાં આવશે, સહાનુભૂતિ મળશે, પરંતુ અહીંયા કઈ પરિસ્થિતિ થોડી ઉલટી ફટાઈ રહી છે. સી, અહીંયા જે પરિસ્થિતિ છે પહેલા છે એવી થઈ રહી છે, એટલે નાઉ વી હેવ ટુ સી ટુ ઇટ કે આ જે પરિસ્થિતિ ફોર વોટ એવર રીઝન્સ થઈ છે, ઓબ્વિયસલી મેં પહેલા રિપીટ કર્યું છે કે ધીસ વોઝ સમથિંગ સીમ્સ કે જે વિલેજર્સ હતા એ લોકોએ આ કંઈક ટ્રી પ્લાન કર્યું હતું, ઇટ સીમ્સ લાઈક દેટ, અને જે બી હતું એના લીધે આ આખું વિખર્યો, કારણ કે જમીનનો હતો. પણ જે કમિંગ બેક ટુ ધ સીએમ પાર્ટ ઓફ ઇટ, કે લેટ અસ બી ક્લિયર ઓન દેટ એસ્પેક્ટ, કે અગર અત્યારે જે તમે આ રીતે અવેરનેસ જનરેટ કરો છો, બીજી ચેનલ્સ બની અવેરનેસ જનરેટ કરી રહ્યા છે, એનાથી શું ફાયદો થઈ રહ્યો છે કે આઈ એમ શ્યોર ઇટ વિલ રીચ હર, અને આઈ નો કે શી ઇઝ વેરી સેન્સિટાઈઝ, એટલે એમને બહુ એ છે દોનો માટે, એટલે એ આના માટે શ્યોર પગલા લેવાશે, અને એ શ્યોર કોઈ પગલા લેશે, એટલે લેટ અસ જોવાનું રહેશે કે પગલા ક્યારે અને કેટલી ઝડપથી લેવાશે, પણ મોટો પ્રશ્ન છે. રુઝાન બેન, હાલ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે, લોકેશભાઈ જી, આપનું શું કહેવું છે? હા જી, હવે આપ વાત કરો છો આ જે બધી પોલીસ ને આ તે બધું, તો એમાં એક સવાલ છે મારો જી. હા જી, કે આપણે કાંઈ નહીં જોતા આવીએ છીએ, ટીવી, પોલીસ, પેપર, તો બધા વાત કરતા હોય કે પોલીસ ની જનરલી જી. હા જી, તો એ તો પોલીસ ફરજ ના ભાગ રૂપે કરતી હોય, કોઈનો પર્સનલી તો હશે નહીં, પણ કોઈ પોલીસ ના વેતન બાબતે, એની નોકરી બાબતે એ કેમ ક્યારેય કોઈ એવું કહેતું નથી કે બેંકના પટ્ટાવાળાના પગાર કરતા પોલીસનો પગાર ઓછો હોય છે, એટલે કામના કલાક નક્કી હોતા નથી, એ ક્યારે છે. લોકેશજી, એ વસ્તુની જે દાર્જ છે તે અન્ય મહિલાઓ પર શા માટે ઉતારવાની? અરે તમે છે અલગ જગ્યાએ છે, જ્યારે રાજ્યની જે મહિલાઓ છે એના પર આ રીતે કદાચ યોગ્ય ન કહી શકાય, એ જગ્યાએ કોઈ આપણા પરિવાર સ્ત્રી પણ હોઈ શકે છે. આભાર આપનો વાત કરવા બદલ, પરંતુ ખરેખર એ પાસું પણ ચોક્કસપણે વિચારવાની જરૂર છે કે પોલીસનો જે રોષ છે તે બીજા તરફ છે, અને તે જે અત્યાચાર ગુજારી રહ્યા છે, જે રિએક્શન આપી રહ્યા છે તે પણ અલગ જગ્યાએ આપી રહ્યા છે. આ વિષય પર, તમામ વિષય પર આપણે હજુ પણ આગળ વાત વધારી, તે પહેલા લઈશું બ્રેક.